प्रिय विद्यार्थी मित्रों, तो आज आप धोरण चार विषय गणित एम आप प्रकरण जोईशु पांच दुनिया जुवानो रस्तो। तो आप प्रकरण पांच की बात करे तेरे पाठ्यपुस्तक तमारी पास होइए पेज नंबर 52। तो आप अगाउ दासमां प्रकरण चार एक थी चार जोया एम दरेक विद्यार्थी मित्र ने ख्याल आ गयो हे पिंटोनी इमारत बराबर लांबू ने टूंकू भोपाल प्रवास प्रकरण चार। तो घना प्रकरण एवं जेमा लंबाई एकम बराबर घना एकम विषय जानकारी अपने मेरी थी। तो दरेक विद्यार्थी ने एक थी चार प्रकरण सुधी में समझ आ गई हे। हवे आज आप जोईशु दुनिया जोवानो रस्तो। तो पहला समझी लईशु कि दुनिया में घनी बड़ी वस्तु अहीं एवं कीधु दुनिया जोवानो रस्तो। तो तमे चित्र पर जोई सको छो कि आपने आ पाठ्यपुस्तक अंदर घनी बड़ी वस्तुओं की बात करी है। तो आप दुनिया में घनी बड़ी वस्तु एवी छे जोवा मळे छे आपने। तो अहीं पण एवी वस्तुओ छे। तो कोईपण वस्तु ने आपणे नजीकथी जोता होईए तो ते मोटी देखाय अने कोई वस्तु ने दूरथी जोता होय तो केवी लागे छे नानी। वस्तु ने ऊपरथी जोता अलग देखाय, बाजूथी जोता होय तो पण अलग देखाय, सामेथी जोता होय तो अलग देखाय, एज वस्तु पाछळथी जोता होय तो पण अलग देखाय। तो आपणे ए रीते अहींया वस्तुओ केवी रीते जोवानी केवी रीते जोई शकाय अने वस्तुओ केवी देखाय छे एना विशे आपणे माहिती आपी छे। एनुं नाम छे दुनिया जोवानो रस्तो। तो अहींया आपणे पाठ્યપુસ્તકમાં પહેલા વાંચન કરીશું પેજ નંબર 52। તો ગપ્પુની હવાઈ સફર। તો એ ગપ્પુ નામનો એક નાનકડો ઉંદર હોય છે। તો આ ગપ્પુ એ નાનકડો બહાદુર ઉંદર હતો। એક દિવસ તેણે જોયું કે બાળકો એક ગેસના મોટા ફુગ્ગાથી રમી રહ્યા હતા। ફુગ્ગો ઊંચે ઉડીને છતને અડી ગયો। ગપ્પુ રોમાંચિત હતો, તેને વિચાર આવ્યો। બીજા દિવસે જ્યારે બાળકો શાળાએ ગયા ત્યારે ગપ્પુ ફુગ્ગાની દોરી પર ચડી ગયો। તે પંખાના પાંખિયાને ઉપરથી જોઈ શકતો હતો। અરે આ પાંખિયા પર તો ઘણી દૂર છે, નીચેથી તો તે કેટલા ચોખ્ખા દેખાય છે। તો નીચેથી દેખાતો પંખો દોરો। તો અહીંયા તમે જોઈ શકો છો પંખાનું ચિત્ર છે, અહીંયા ફુગ્ગો દેખાય છે તમને બરાબર, અને ત્યાં દોરીએ શું લટકેલું દેખાય છે, નાનકડો ઉંદર, અને એ ઉંદર ત્યાં ચડી ગયો છે। તો શું કહ્યું, ફુગ્ગો બાળકો ગેસનો ફુગ્ગો તમે બધા રમતા જ હોવ છો બરાબર, અને એ ફુગ્ગો એવો હોય છે કે આપણે હાથમાં એને પકડી રાખીએ અને જો આપણા હાથમાંથી છૂટી જાય તો એ ખૂબ ઊંચે ને ઊંચે જાય છે। જેમ તમે ઉત્તરાયણના તહેવારમાં પણ ઘણા બાળકો એવા ફુગ્ગા હાથમાં લઈને આકાશમાં દરેકે જેમ પતંગ ચગાવીએ છીએ એમ ફુગ્ગા પણ મૂકી દીધા હોય છે અને આપણને લગભગ આકાશમાં એવા ઘણા બધા ફુગ્ગા પણ જોવા મળતા હોય છે કે એ બાળકો નાના હોય બરાબર પતંગ ચગાવી શકે એવા ન હોય તો એમણે પણ શોખ થતો હોય છે। એટલે બાળકોના હાથમાં આપણે ગેસના ફુગ્ગા આપીએ તો બાળક ખુશ થઈ જતું હોય છે અને હાથમાં રાખેલો ફુગ્ગો એ જ્યારે હાથમાં લે છે અને નાનું બાળક હોય એટલે એના હાથમાંથી છૂટી જાય બરાબર, મોટા હોય તમે પકડી રાખો પણ બાળક નાનું હોય તો રમત કરતું હોય તો એના હાથમાંથી છૂટી જાય તો ઊંચે ને ઊંચે વધુ જાય। તો એમાં અહીંયા પણ એવું છે કે એક દિવસ એણે જોયું કે બાળકો એક ગેસના મોટા ફુગ્ગાથી રમી રહ્યા હતા। ફુગ્ગો ઊંચે ઉડીને છતને અડી ગયો। ગપ્પુ રોમાંચિત હતો, તેને વિચાર આવ્યો। બીજા દિવસે જ્યારે બાળકો શાળાએ ગયા ત્યારે ગપ્પુ ફુગ્ગાની દોરી પર ચડી ગયો। એટલે ફુગ્ગો હાથમાંથી ઉડી ગયો હોય એટલે આપણે ઘરે ઘરમાં જ ફુગ્ગો જો હોય તો આપણા હાથમાંથી છૂટી જાય એટલે આ છત હોય ત્યાં અડી રહે બરાબર, એટલે ગપ્પુ ખૂબ જ રોમાંચિત હતો એટલે એણે શું કર્યું,
બાળકો જ્યારે શાળાએ ગયા ત્યારે ફુગ્ગાની દોરી પર ચડી ગયો તો તે પંખાના પાંખિયાને ઉપરથી જોઈ શકતો હતો. તો સ્વાભાવિક છે કે આપણે પંખો હોય ઘરમાં તો એ પાંખિયા ઉપર ધૂળ પણ આપણને જોવા મળતી હોય છે, બરાબર? આપણે એ દરરોજ એની સફાઈ કરતા હોતા નથી. તો બહુ એ કપડી ઉપરથી જોયું પંખાના પાંખિયા, તો એને શું દેખાયું? તો પાંખિયા પર તો ઘણી ધૂળ છે, અને નીચેથી એને પાંખિયા કેવા દેખાતા હતા? ચોખ્ખા. તો નીચેથી દેખાતો હોય તેવો પંખો દોરો, બરાબર? અહીંયા તમને એક પ્રવૃત્તિ આપી છે કે તમારી નોટમાં તમને નીચેથી દેખાતો હોય એવો પંખો દોરવાનો લીધો છે. તો આપણે નીચે બેસીને જોઈ શકતા હોય એવો પંખો દોરવાનો ગોળ, અને ત્રણ બાજુ શું કરવાનું? ત્રણ પાંખિયા કરવાના. તો પપ્પુએ નીચે જોયું તો તે પથારી, ખુરશી, એક ટેબલ પર પુસ્તકો તથા બીજા ટેબલ પર બોટલ, જગ અને ફળ વગેરે જોઈ શક્યો. તો તમારું નીચે ચિત્ર આપેલું છે તે નંબર 52 ઉપર. તો ગપ્પુએ જે નીચે જોયું તો તે પથારી, ખુરશી, એક ટેબલ પર પુસ્તકો, બીજા ટેબલ પર બોટલ, જગ અને ફળ વગેરે જોઈ શક્યો. તો શું તમે અહીંયા કીધું નીચે તમને મૂર્ખ ચીંકી ચીજ શોધી રહી હતી, પરંતુ તે જગ પર મૂકેલું ચીજ જોઈ શકી નહીં. તો અહીંયા ચીંકી એ કોણ છે તમને વિચાર આવતો છે? તો એ મોન્ટી બિલાડી છે, એ જાડી એ દેખાશે. અને અહીંયા ચીંકીની પણ વાત કરી છે કે જે એમના ઘરમાં એક ચીંકી છે, અને એ શું કહે છે કે આ ચીજ ક્યાં મૂક્યું છે તે જોઈ શકતી નથી. ટેબલ પર જે જગ પડે છે ત્યાં તમે જોઈ શકો છો અહીંયા પાઠ્યપુસ્તકમાં આપણને કે સરસ મજાનું ટેબલ છે, ટેબલની બાજુમાં બે ખુરશી મૂકેલી છે, બરાબર ત્રિકોણ દેખાય છે. પછી ત્યાં જગ મૂકેલો દેખાય અને જગમાં મૂકેલું ચીજ. તો આ ચીજ એ ચીંકી જોઈ શકતી નથી. તો આપણે નીચે તમને કીધું છે કે જ્યારે તમે વસ્તુઓ જુદા સ્થળ અને અંતરથી જુઓ છો ત્યારે એ જુદા આકારની દેખાય છે, બરાબર? આપણે બધી જ વસ્તુ બરાબર અહીં નજીકથી જોઈએ તો એ વસ્તુ આપણને કેવી દેખાય છે, દૂરથી જોઈએ તો કેવી દેખાય, અને બધા આકાર પણ અલગ દેખાતો હોય છે. તો આપણને ઘણી વસ્તુઓ જુદા આકારની દેખાતી હોય છે. તો અહીંયા આપણે જોઈશું પેજ નંબર 53. તો શું તમે વિચારી શકશો કે શા માટે ગપ્પુ જગ પર પડેલું ચીજ જોઈ શકે છે પણ ચીંકી શા માટે નથી જોઈ શકતી? કારણ કે કેમ જોઈ શકે છે? ગપ્પુ ક્યાં છે? બાઈ ઉપર. ગપ્પુ ક્યાં છે? ઉપર. એટલે એ સરળતાથી જોઈ શકે છે, અને એ છત પર લટકેલો હતો એટલે એ ચીજને સરળતાથી જોઈ શકતો હતો. પરંતુ ચીંકી એ નીચે ભય તળિયે ફરી રહી હતી એટલે જગ પર મૂકેલું ચીજ જોઈ શકતી નથી. તો શું તમે વિચારી શકો? કારણ કે ગપ્પુ ઉપર હતો એટલે ટેબલ ઉપર મૂકેલું હોય ને આપણે નીચેથી નીચે હોય છે એ વ્યક્તિ જોઈ શકે નહીં. તો કૂકો હવે જો બરાબર જ્યારે ત્યારે જોરથી પવન આવ્યો જેથી કૂકો રૂમની બહાર ધકેલાયો. હવે શું થયું? જોરથી પવન આવ્યો અને દરવાજો ખુલ્લો હશે એટલે ખૂબ જ જોરથી પવન આવ્યો એટલે શું થયું? આ કૂકો હતો એ રૂમની બહાર ધકેલાયો એટલે રૂમની બહાર ભળ્યો. તો જ્યારે હું મારા ઘર પટ્ટે દોડું છું ત્યારે તે ખૂબ મોટું લાગે છે પણ અહીંથી ખૂબ નાનું, આવું કેમ? તો એ ઉંદર છે કે જે ઘર પટ્ટે ઘરમાં દોડંતર કરતો હોય એટલે એને કેવું લાગે? ઘર ખૂબ જ મોટું, પરંતુ ઉપર છે એટલે એને ઘર કેવું દેખાય છે? એકદમ નાનું. કેમ નાનું દેખાય છે? કારણ કે રૂમની બહાર ગયો અને પછી ઉપરને ઉપર ઊંચે ને ઊંચે ઉડવા લાગે છે એટલે એને ઘર કેવું દેખાય છે? એકદમ નાનું. હવે જોઈશું આપણે
ફૂકો ઊંચે ઉડ્યો અને ગપ્પુ ફુગ્ગા સાથે આકાશમાં જવા લાગ્યો. તેણે નીચે જોયું તો તે પોતાનું ઘર જોઈ શકતો હતો. તે વધારે ઉપર પહોંચતો તે પોતાના ઘરની આજુબાજુ બગીચો, ગુરુદ્વારા, રેલવે લાઇન, મીઠાઈની દુકાન અને સુહાસિનના ઘરની છત પર પાણીની ટાંકી પણ જોઈ શકતો હતો. તો હવે અહીંયા એવું કીધું કે ફૂગ્ગો ઊંચે ઉડ્યો અને ગપ્પુ ફુગ્ગા સાથે આકાશમાં જવા લાગ્યો. તેણે નીચે જોયું તો તે પોતાનું ઘર જોઈ શકતો હતો. તે વધારે ઉપર પહોંચતા પોતાની આજુબાજુ ઘરની આજુબાજુમાં જે બગીચો હતો, ગુરુદ્વારા, રેલવે લાઇન, મીઠાઈની દુકાન અને સુહાસિનીના ઘરની છત પણ અને પાણીની ટાંકી પણ જોઈ શકતો હતો. તો રેલવેના પાટા પર પેલું ઝાડું, પેલું કોણ છે? તે પેલી જાળી મોટી બિલાડી છે. હા હા, અહીંથી તો તે મોટા સફેદ ઉંદર જેવી દેખાય છે. મેં તમને કીધું ને કે આપણે જ્યારે કોઈ પણ વસ્તુ હોય એને નજીકથી જોતા હોઈએ તો આપણને વસ્તુ મોટી દેખાય, પરંતુ કોઈ વસ્તુ એવી હોય કે આપણે એને દૂરથી જોઈએ વસ્તુ તો આપણને નાની દેખાય. તો બિલાડી કેવી છે? જાળી. આ મોટી બિલાડી જાળી છે, પરંતુ ગપ્પુ ઉપરને ઉપર ઊંચે જાય છે એટલે એને રેલવેના પાટા પર પેલી બિલાડી સફેદ ઉંદર જેવી દેખાય છે. આ ગુરુદ્વારા જ હોવું જોઈએ કે જ્યાં અમરજીત દરરોજ જાય છે. તો અમરજીત નામના વ્યક્તિ જ્યાં ગુરુદ્વારામાં દરરોજ જતા હોય એ હવે હું દરે નક્કી કર્યું કે આ શું હોવું જોઈએ? ગુરુદ્વારા જ હોવું જોઈએ. યમ્મી મીઠાઈની દુકાન અહીં છે તે તો મને ખબર જ ન હતી. બરાબર, હવે ઉપરને ઉપર ઊંચી જવા લાગ્યો એટલે બધી વસ્તુ જોવા લાગ્યો એટલે એને થયું કે યમ્મી મીઠાઈની દુકાન અહીંયા છે એ તો મને ખબર જ ન હતી. પેજ નંબર 54. તો તમારો વર્ગખંડ ઉપરથી કેવો દેખાય છે તેની કલ્પના કરો. તેને દોરીને તેમાં પાટલીઓ, બ્લેકબોર્ડ, બારના બારીઓ વગેરેની દર્શાવતી નિશાની કરો. બરાબર, આપણો વર્ગખંડ આપણે દોરવાનો, પછી બારી દોરવાની, આપણે દરવાજો દોરવાનો, પછી બ્લેકબોર્ડ પણ દર્શાવવાનું. વર્ગખંડમાં બ્લેકબોર્ડ, બારી, બારણા એ દોરીને તમારે શું કીધું વગેરે દર્શાવતી તમારે નિશાની કરવાની. આપણે પણ જ્યારે પાઠ્યપુસ્તકો પહેલાં પાઠ વાંચી પછી સમજીશું. બરાબર, તો જ્યારે લખવાનું આવશે એ વખતે ચિત્ર પ્રમાણે કામ કરીશું, પરંતુ અત્યારે જ્યારે હું સમજાવું છું તો જો અહીંયા તમારે કલ્પના કરવાની છે અને દોરવાનું, તો જેને ફાવતું હોય તે તમારી નોટમાં પણ તમે દોરી શકો. તો ફૂગ્ગો વધુ ને વધુ ઉપર જઈ રહ્યો હતો. ગપ્પુને નવાઈ લાગતી હતી કે દુનિયા તો કેટલી મોટી છે. હવે તે ઘણા બધા ઘર, શેરીઓ, રસ્તાઓ અને બસ જોઈ શકતો હતો. બરાબર, હવે ફૂગ્ગો વધુ ને વધુ ઉપર જઈ રહ્યો હતો એટલે આ ગપ્પુને તો એવું લાગ્યું દુનિયા તો ઘણી મોટી છે. બરાબર, આપણે કહીએ છીએ ડેટકો, કૂવામાં ડેટકો એટલે કેવું લાગે કે દુનિયા આટલી છે, પણ જ્યારે એને ડેટકો કૂવાની બહાર નીકળે એટલે જ એને ખબર પડે કે આ દુનિયા તો ઘણી વિશાળ છે. એમ ગપ્પુ નામનો ઉંદર પણ ઘરમાં જ રહેતો હતો. બરાબર, તો એક ફૂગ્ગાની સાથે મજાક કરવા લાગ્યો એટલે એને ઉપર શોખ થયો અને બાળકો નહોતા એવા સમયે તે ફૂગ્ગાની ટોળી પર ચડી ગયો
અને ઊંઘો વધુને વધુ ઊંચે ઉડવા લાગ્યો ત્યારે એને સમજાયું કે દુનિયા ખૂબ જ મોટી છે. તેણે હવે ઘણા બધા ઘર જોયા, ઘણી સીડીઓ જોઈ, ઘણા રસ્તાઓ જોયા અને બસ પણ તે જોઈ શકતો હતો. તો હવે જો દરેક જણ જોયું કે અરે વા, તેની ટ્રેન અહીંથી લાંબા ખોખા જેવી દેખાય છે. તો હવે ટ્રેનને કેવી લાગી? ટ્રેનને લાંબા ખોખા જેવી. આ મોટરો અને બસ અહીંથી ખૂબ જ નાની દેખાય છે, એ જાણે કે રમકડા અને લોકો તો ફીડીઓ જેવા. જો ગપુ શું કહે છે, એ મોટરો અને બસ તો ખૂબ જ નાની દેખાય છે કે જાણે રમકડાની બસ હોય કે રમકડાની મોટર હોય એવું, અને આ લોકો તો પીડી જેવા દેખાય છે. આપણે આપણે માણસ પણ જોઈએ, ઉપર ઊંચાઈએ ચોથા મારે, પાંચમા મારે કે સત્તા મારે, ખૂબ ઊંચાઈએ આપણે ઊભા રહીએ અને નીચે માણસો ચાલતા હોય તે જોતા હોઈએ તો પણ આપણને એકદમ પીડી જેવા તો નહીં, પણ એ માણસો કેવા દેખાતા હોય છે, ભાઈ નાના, બરાબર? તો ખૂબ ઊંચાઈ પડતી વસ્તુ કેવી દેખાય? નાની. તો એણે કીધું કે લોકો તો કીડીઓ જેવા દેખાય છે. તો અચાનક મોટો અવાજ થયો, ફળ. તો સાનો અવાજ હશે ભાઈ? ઊંઘો. સાનો અવાજ હશે? ઊંઘાનો અવાજ. એટલે ઊંઘો છૂટી ગયો અને નીચે નીચે આવવા લાગ્યો. અને દરેક વસ્તુ કેવી દેખાવાની? ઊંઘો ફૂટી ગયો તો ઊંઘો ફૂટી જાય એટલે નીચે પડે, બરાબર? કે ઉપર જાય નહીં, તો એકદમ તો ના પડે, પણ ધીરે ધીરે ઉપરથી ભૂખો નીચે આવવા લાગ્યો. એટલે પછી દરેક વસ્તુ જે નાની દેખાતી હતી એ કેવી લાગવા માંડી? મોટી. તો દરેક વસ્તુ મોટી, ધીરે ધીરે મોટી દેખાવા લાગી. તો ઘડા પડતો પપ્પુ રેલવેના પાટા પર પડ્યો અને બીજા ઉંદરો પોતાની પાછળ દોડી રહેલી ગાંઠી મોટીની પોતાની જાતને બચાવવા રેલવેના પાટા પર દોડવા લાગ્યા. શું કીધું? એ રેલવેના પાટા પર ધડામ લઈને પડ્યો. તે વખતે એના જેવા બીજા ઘણા ઉંદરો હતા, એ પણ ઉંદરને કોનો ડર લાગે? દિલ્હી માછલીનો, બરાબર? બિલાડીનો. એટલે આ જે ગાંઠી મોટી બિલાડી હતી એ મોટી બિલાડીના ત્રાસથી બચવા માટે ઘણા ઉંદરો દોડવા લાગ્યા. તો રેલવેના પાટા પર દોડવા લાગ્યા. જ્યારે ગપ્પુએ ઉપરથી રેલવેના પાટાને જોયા હતા ત્યારે તેને આવા દેખાતા નહોતા. અત્યારે જે દેખાય છે એ ચિત્રમાં એવા પાટા એ જોઈ શકતો નહોતો, કારણ કે રેલવેના પાટા આપણે પણ જ્યારે પણ રેલવે સ્ટેશન જવાનું આવે કે બરાબર, તો તમે જોજો કે આપણે રેલવેના પાટા રેલવે સ્ટેશને જોઈશું તો આપણને પાટા એકદમ આપણે ઊંઘા હોઈએ એનાથી દૂર જોતા જોઈશું તો આપણને એ બે પાટા ભેગા જ હોય એવું દેખાશે, બરાબર? અને જ્યારે નજીક જોઈશું તો પાટા ખૂબ જ મોરા હોય છે. અને આપણે લગભગ અહીંયા રેલવે સ્ટેશન આપણે અમદાવાદ જઈએ ત્યાં તો આપણને બધા કેટલા વિભાગ હોય છે, બધા હોય છે ત્યાં ટ્રેનો અલગ અલગ પ્લેટફોર્મ નંબર ઉપરથી જતી હોય, તો તમે ત્યાં જોઈ શકો. તો અહીંયા આપણે પ્લેટફોર્મ એક નંબર પર ઊભા હોઈએ અને પાટા હોય તો ત્યાં દૂરના પાટા આપણે એકદમ જોઈશું તો આપણને પાટા એકદમ ભેગા જ હોય ને એવા દેખાય છે, બરાબર? અને જ્યારે લાંબા લંબાઈમાં આપણે જોઈશું તો પણ આપણને પાટા જાણે સાંકડા થતા હોય, પહોળા હોય, પરંતુ આપણને પાટા કેવા દેખાય છે કે એકદમ સાંકડા થતા હોય એવા દેખાતા હોય છે. તો આ ગપુ તો ઉપરથી જોતો હતો, બરાબર? એટલે એને પાટા કેવા દેખાતા હતા? ઉપરથી નાના, અને જ્યારે નીચે આવ્યો ત્યારે આ પાટા આવા હતા એને દેખાતા નહોતા. તો એને કીધું કે જ્યારે ગપ્પી ઉપરથી રેલીના પાટાને જોયા હતા ત્યારે આવા દેખાતા હતા, પણ જ્યારે તે પાટા પર પડ્યો ત્યારે રેલવેના પાટા આવા દેખાતા હતા. અહીંયા તમે જોઈ શકો એના કેટલું પહોળા દેખાય, પછી એકદમ સાંકડો ભાગ આપણને દેખાય કે ભેગા થઈ જતા હોય એવા દેખાય. તો અરે
वस्तुओं ने જ્યારે ઉપરથી બાજુમાંથી જુઓ ત્યારે તે જુદા જ પ્રકારે દેખાય મેં તમને અગાઉ પણ પાઠની શરૂઆતમાં સમજાવ્યું કે આપણે કોઈ પણ વસ્તુ હોય ઉપરથી જોતા હોઈએ બાજુએથી જોતા હોઈએ સામેથી જોતા હોઈએ તો એ વસ્તુ આપણને જુદા જ પ્રકારે દેખાય છે તો હવે તમે આ ચિત્ર જોઈને ચર્ચા કરો કે શા માટે વસ્તુઓ આ છેડે મોટી અને પહોળી જ્યારે સામેના છેડે વસ્તુ નાની અને સાંકડી દેખાય છે તો અહીંયા રેલવેના પાટા જો અહીંયા આપણે જોઈશું તો પહોળા દેખાય અને અંદર જોતા જોતા સાંકડા આપણને બાદ દર્શાવવામાં આવ્યો છે તો એ જ રીતે આપણે મીનબત્તીને પણ અહીંયા મૂકી હોય આ ટેબલ ઉપર તો બે બાજુ લાઈન કરી હોય પાંચ પાંચની તો તમે આગળથી જુઓ તો તમને મીનબત્તી મોટી દેખાય અને પાછળની મીનબત્તી કેવી દેખાશે નાની અને તમે એ ચિત્રમાં પણ જોઈ શકો છો કે વસ્તુ નજીકથી જોઈએ તો કેવી દેખાય દૂરથી જોઈએ તો કેવી દેખાય બરાબર ઉપરથી જોઈશું તો કેવી દેખાય સામેથી જોઈશું તો કેવી દેખાય હવે એક જ સ્થિતિના બે રેખાઓને સરખાવો તો આ યોગા કરતી છોકરીની ઉપરની સ્થિતિ ઉપરની રેખાની સ્થિતિ છે અહીંયા જે ચિત્ર છે એ આપણે ઉપરથી જોઈ શકીએ એવું ચિત્ર છે તો અહીંયા તમે બંને ચિત્ર સરખાવો હોય તે સરખાવો અને શોધો આપણે એવું કીધું કે એક જ સ્થિતિના બે ચિત્રો હોય તે તમે સરખાવો તો દરેક વિદ્યાર્થી મિત્રને ખ્યાલ આવતો હશે આપણે એ ચિત્ર સરખાવવાનું છે તો તમે અ બ ક અને ડ તો તમારા પાઠ્યપુસ્તકમાં પહેલું ચિત્ર આપણે એને નામ આપીશું અ બ ક ડ બરાબર તો જે ચિત્ર છે એનું બંધ બેસતું ચિત્ર હોય એવું ચિત્ર શોધવાનું છે અહીંયા ઉપરથી દેખાતું ચિત્ર છે આપણે એને અ બ ક ડ એવું નામ આપીએ તો આ ચિત્રની સાથે સરખાવીશું આ ઉપરથી દેખાતું ચિત્ર છે તો અહીંયા કયું ચિત્ર ત્યાં બંધ બેસતું છે તો આપણે જોઈશું નંબર અનું કયું ચિત્ર અ તો અહીંયા આપણે પેજ નંબર 52, 53, 54 અને 55 ત્યાં સુધી આપણે પાછી બરાબર આવે 54 અને 57 પછીના ક્લાસમાં આપણે જોઈશું પરંતુ ત્યાં સુધીની માહિતી મેળવી એમાં કેટલા વિદ્યાર્થીને ખ્યાલ આવ્યો એમાં આપણે સમજૂતી પણ લખવાની છે અને જે પેજ નંબર 52 થી 56 નંબર સુધીની પેજ નંબર 52 થી 56 પેજ નંબર સુધીની જે ચર્ચા કરી 55 નંબર સોરી પેજ નંબર 52 થી આપણે 53, 54 અને 55 એ પેજની ચર્ચા કરી એ દરેક વિદ્યાર્થી મિત્રએ તમારી સાથે પાઠ્યપુસ્તક રાખ્યું હશે એને વધારે ખ્યાલ આવ્યો હશે હવે એ ચર્ચામાં જે જે પ્રશ્નો આવતા હશે અને જે જવાબ પ્રશ્નોના જવાબ હશે અથવા લખવા દાખલા તરીકે લખવાના હશે ગણતરી કરીને કે પછી કોઈ પ્રશ્ન એવો હોય એનો જવાબ લખવાનો હોય તો એ આપણે જ્યારે ક્લાસ આવશે ત્યારે લખીશું અને સમજૂતી પણ લખવાની છે બરાબર તો આમાં આપણે દુનિયા જોવાનો રસ્તો એના દ્વારા આપણે સારી સમજ આપવામાં આવી છે કે આપણે દરેક વસ્તુની સમજ આપી છે કે વસ્તુઓને આપણે ઉપર જોઈ શકીએ બાજુએથી જોઈ શકીએ સામેથી પણ જોઈ શકીએ પરંતુ દરેક વખતે વસ્તુ આપણે જોઈએ તો આપણને વસ્તુ કેવી દેખાય એક સરખી દેખાતી નથી દૂરથી જોઈએ નજીકથી જોઈએ તો વસ્તુ પણ અલગ અલગ આપણને દેખાય છે તો આમાં આપણને દુનિયા જોવાના રસ્તામાં આપણે લગભગ પ્રશ્નોના જવાબ હશે એમાં ગણતરી કરીને દાખલા લખવાના આવશે નહીં પરંતુ પ્રશ્નોના જવાબ તમને પૂછવામાં આવશે ચિત્ર આપેલું હશે તો તમે એ ચિત્રમાંથી શોધવાનું કીધું છે નીચે આપેલા ચિત્રમાં સામેથી દેખાતું હોય એવું ચિત્ર પર નિશાની કરો નીચે આપેલા ચિત્રમાંથી ઉપરથી દેખાતું ચિત્ર હોય એમાં તમે ખરાની નિશાની કરો તો પંખો તમે કીધું કે પંખાનું ચિત્ર તમે નીચેથી જોઈ શકતા હોય એ પ્રમાણે પંખાનું ચિત્ર દોરો તો એ વિશે તમને આ પ્રકરણ પાછળ આપ્યું છે માહિતી માત્ર પ્રશ્નોના જવાબ વસ્તુઓ વિશે માહિતી એમાં ગણતરી કરીને દાખલા લખવાના નથી
तो दरेक विद्यार्थीने अहींया पेज नंबर आपणे 52 થી 55 સુધી આજે જે ચર્ચા કરી એમાં ખ્યાલ આવી ગયો હશે।